વલસાડ ખાતે આજ રોજ પોલીસ મહાનિદેશક સુરત વિભાગ ડોક્ટર રાજકુમાર પાંડ્યાન દ્વારા ઈએફઆઈઆરને લઈને યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ કર્યો હતો. આ ઈએફઆઈઆરને લઈને લોકોને માહિતી આપી હતી. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મોબાઈલ અને વાહન ચોરીની અનેક ફરિયાદો નોંધવામાં વિલંબ થતી હોય જેને લઈને હવે ગુજરાત પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. ગુજરાત પોલીસ દ્વારા ઈએફઆઈઆર લોન્ચ કરવામાં આવી છે જેના અંતર્ગત હવે પોલીસ સ્ટેશન જવા વગર સિટીઝન ફર્સ્ટ એપના માધ્યમથી મોબાઈલ ચોરી અને વાહન ચોરી અંગે ફરિયાદ કરી શકાશે. આ સમગ્ર મામલે આજરોજ વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે પોલીસ મહાનિદેશક શ્રી સુરત વિભાગ ડોક્ટર રાજકુમાર પાંડ્યાન લોકો સાથેના પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ કરી આ સમગ્ર ઈએફઆઈઆરના બાબતે લોકોને માહિતી આપી હતી અને જરૂરી એવું માર્ગદર્શન યુવાનોને વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું હતું. કે શનિવારે માનનીય યુનિયન હોમ મિનિસ્ટર દ્વારા ઈએફઆઈઆર લોન્ચિંગ કરવામાં આવેલ હતા. એના ભાગરૂપે દરેક જિલ્લામાં અમે લોકો આ કાર્યક્રમ રાખવામાં આવે છે અમે લોકો દ્વારા, કારણ કે આ ઈએફઆઈઆર બધા લોકોને પહોંચે બાકી ઘરે બેઠે બેઠે વ્હીકલ થેફ્ટ અને મોબાઈલ થેફ્ટ રિલેટેડ એફઆઈઆર વિધાઉટ કમિંગ ટુ ધ પોલીસ સ્ટેશન ઓનલાઈન દ્વારા આપી શકે છે. ઇટ ઇઝ અ ન્યૂ ઇન્ટ્રોડક્શન ટુ ઓનલાઈન એફઆઈઆર રજિસ્ટ્રેશન. બાદમાં ઇસકે બાદ મોબાઈલ ઓર વ્હીકલ થેફ્ટ અલાવા ભી અન્ય ગુના ભી શામિલ કરવામાં આવશે. થેન્ક યુ. સર, કેટલા દિવસની અંદરમાં ઇન્વેસ્ટિગેશન પૂરી કરવામાં આવશે અને કેટલો મેન પાવર આની અંદર હશે? ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ વિધિન અ મંથ કરવાનું છે અને અલગ અલગ સ્ટેજ છે. જેસે ઓનલાઈન એફઆઈઆર રજિસ્ટર કરેંગે વિધિન 24 અવર્સ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર નોમિનેટ કરેંગે થાના અમલદાર. ઉસકે બાદ વિધિન 48 અવર્સ કાર્યવાહી કરવામાં આવશે એફઆઈઆર રજિસ્ટર કરવા માટે. અને એફઆઈઆર રજિસ્ટર નહીં હોતો દેન ઇટ વિલ બી સેન્ડ ટુ ધ એસીપી, દેન ટુ ધ એસપી ઓર ડીસીપી. ઓર વિધિન 120 અવર્સ એધર એફઆઈઆર શુડ બી રજિસ્ટર્ડ ઓર જો ઓનલાઈન એપ્લિકેશન સે ભેજે વો ગલત હોય તો ઉસકો ફાઇલ કર દેંગે. બટ 120 તમારી પ્રજાનાદ ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.